તમારા વિશે જણાવો અને તમારી પ્રોડક્ટ વિશે મને જણાવો. અમે બેઝિકલી ખંભાતથી આવીએ છીએ અને મેઇન કામકાજ અમારા ઘઉંના ફાડાનું છે. જગદીશ બ્રાન્ડથી અમારા ઘઉંના ફાડા આવે છે. એ વગર અમે ઇડલી રવો, ચોખાનો લોટ, રાજાગરો, બાજરી, ઘઉં, ચોખા, ચણા આ બધી પ્રોડક્ટ્સમાં ડીલ કરીએ છીએ. બીજું એક આ વર્ષે અમે ખાદ્ય ખોરાકમાંથી જ અમારું ઢોકળા મિક્સ જે પ્રોડક્ટ છે એ લોન્ચ કરી છે અને એનું અમારે ઈચ્છા અનુસાર અમે અહીંયા એનું ઇનોગ્રેશન કર્યું છે. અહીંયાથી જ એ વસ્તુની શરૂઆત કરી છે અને અમને ખૂબ ખુશી છે એ વાતની કે અહીંયા બહુ સારો રિસ્પોન્સ અમને મળી રહ્યો છે. તો હું એ પણ જાણવા માગીશ કે તમે કહ્યું એ પ્રમાણે બે વર્ષથી આપણે ખાદ્ય ખોરાક સાથે જોડાયેલા છે, જૂનો સંબંધ છે, તો કેવું રિસ્પોન્સ લાગી રહ્યો છે? અમદાવાદ, ગાંધીનગર તમે બંને જગ્યાએ કર્યું છે ભાગ, તો એ બંનેમાં શું ફરક છે અને ક્યાં ક્યાંથી કસ્ટમર્સ આપણને મળી રહ્યા છે? અમદાવાદ કરતાં તો મને અહીંયા લગભગ ખરેખર કહું ને તો 100% સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. થોડુંક ક્રાઉડ જે છે ફિલ્ટર્ડ મળે છે, જે ખૂબ જરૂરી વસ્તુ હતી. બીજું અહીંયા આગળ જે ક્રાઉડનું તમને રેન્જ કહું તો ગુજરાત વગર મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઇવન તમિલનાડુ સુધીથી બધા વેપારીઓ અમને મળવા આવ્યા છે. ઇવન અમે તે ઇન્વિટેશન બધાને મોકલ્યું અમારા ખૂબ બધા વેપારીઓને, કે જે દલાલો હોય, હોલસેલર્સ હોય, રિટેલર્સ હોય, અમારા જે બધા એસોસિએટ્સ હતા એમને અમારી નવી પ્રોડક્ટ્સ અમને બતાડવી હતી. તો આ એક પ્લેટફોર્મ ખૂબ સારું મળ્યું અમને કે અમે કોઈને આ બતાવી નહોતા શકવાના અમારા ખંભાત બેઠા, એટલે અહીંયા આગળ અમને બધાને ઇન્ટ્રોડ્યુસ કરી શક્યું, એટલે વિચ વોઝ વેરી નાઇસ. એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમે બધાને મળી પણ શકો છો અને આપણી વાત બીજી જગ્યાએ પણ પહોંચાડી શકીએ છીએ. મેડમ, હું તમને પૂછવા માગીશ કે એટલે અત્યાર સુધી મેં ઘણા બધા ઇન્ટરવ્યૂઝ લીધા છે તો એમાં વુમન એન્ટરપ્રિનર્સ મને બહુ ઓછા મળ્યા છે, તો તમે શું કહેશો કે જે પણ હજુ બીજી સ્ત્રીઓ જે હશે કદાચ કે જે ઘરે બેઠા હશે, જે વિચારી રહ્યા હશે કે અમે પણ પહોંચી આ લેવલ પર, તો એમના માટે તમે શું કહેશો? હું એટલું જ કહીશ કે જો તમે જાતે જ કોઈ પ્લેટફોર્મ શોધી શકતા હોય તો વેલ એન્ડ ગુડ. ઇન કેસ ના હોય તો તમારા હસબન્ડનું જે ડેવલપ કરેલું પ્લેટફોર્મ છે તમે ઇન કેસ એને ત્યાં પણ હેલ્પ કરશો તો પણ એના માટે તો સારું જ છે. પ્લસ તમને પણ ઘણી ઓપોર્ચ્યુનિટીઝ મળશે કે જે તમારું ભણેલું છે કે તમારું જે નોલેજ છે એ તમે એને યુટિલાઇઝ સારી રીતે કરી શકો. બહુ સરસ વાત કરી મેમે. હું છેલ્લે તમને એક ટ્રિકી ક્વેશ્ચન છે એટલે પણ બંને માટે અલગ અલગ છે એટલે બંને અલગ અલગ જવાબ આપવો પડશે. તમારે કહેવાનું છે કે આ એક્ઝિબિશનને, આખા એક્ઝિબિશનને જો તમારે એક જ શબ્દમાં વર્ણવવું હોય, માત્ર વન વર્ડ, તો શું કહેશો? સુપર સે બી ઉપર. અને તમે? ફેબ્યુલસ. યસ, થેન્ક યુ.